વત્સલ. બિલકુલ દીક્ષિતા, આપ જોડાયેલા રહેજો. તો અંબાજી ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. માઈ ભક્તોમાં એક ઉત્સાહ છે અને હવે જે નવરાત્રિની શરૂઆત થશે તેના માટે માતાજીને આમંત્રણ આપવા માટે ભક્તો અહીં આવી રહ્યા છે. બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી જે ચાચર ચોક સહિત અંબાજી ધામમાં બસ એક જ નાદ સંભળાઈ રહ્યો છે. આજે છઠ્ઠો દિવસ છે. છેલ્લા છ દિવસમાં 27 લાખથી પણ વધારે માઈ ભક્તોએ માતાના દર્શન કર્યા, તો 2500 જેટલી ધજા ચડી છે. તો ભક્તોને પ્રસાદ સ્વરૂપે ધજા પણ આપવામાં આવી રહી છે. તો આ દ્રશ્યો તમે જુઓ, સીધા અંબાજીથી આ દ્રશ્યો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. રોશનીથી મંદિરને શણગારવામાં આવ્યું છે. જે સુવર્ણ ઘુમ્મટ છે એ પણ અદ્ભુત લાગી રહ્યો છે. તો ફૂલોનો પણ શણગાર કરવામાં આવ્યો છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અત્યારે અંબાજીમાં ભક્તિમય માહોલ છે અને બોલ માડી અંબે, જય જય અંબેનો જ નાદ સંભળાઈ રહ્યો છે. જે પણ માઈ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે તે ગરબે પણ ઘૂમી રહ્યા છે અને ડીજેના તાલે તમામ લોકો ઝૂમી રહ્યા છે. પદયાત્રા કરીને દૂર દૂરથી સંઘો પણ અહીં આવી રહ્યા છે. છેલ્લા છ દિવસની અંદર 27 લાખથી પણ વધારે શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કર્યા છે અને સાથે જ માતાજીને નવરાત્રિમાં ગરબા રમવા માટે પધારવા માટેનું આમંત્રણ પણ પાઠવ્યું છે. ભાદરવી પૂનમના મેળાનું ખૂબ જ મહત્વ રહેલું છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. આજે વ્રતની પૂનમ છે અને વ્રતની પૂનમને લઈને આજે મોટી સંખ્યામાં અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આવતીકાલે આ ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ થવાની છે. એક તરફ વરસાદે પણ લાજ રાખી છે કે અત્યારે એટલો વરસાદ નથી, તેના કારણે ભક્તોને પણ એટલી મુશ્કેલી નથી પડી રહી. તો સહયોગી દીક્ષિતા પાસે જઈએ. દીક્ષિતા, આવતીકાલે હવે મેળાની પૂર્ણાહુતિ થવાની છે, તે પહેલા આજે સાંજથી લઈને આવતીકાલે સવાર સુધીનો શું કાર્યક્રમ હશે? અત્યારથી લઈને આવતીકાલનો જે કાર્યક્રમની વાત કરવામાં આવે તો 12 વાગ્યા સુધી મંદિર છે ભાવિક ભક્તો માટે દર્શન માટે ખુલ્લું રહેશે. 12 વાગે તમામ ભક્તો છે અહીંયા દર્શનનો લાવો લઈ લઈને ત્યારબાદ માતાજીના જે કપાટ છે એ બંધ થઈ જશે અને કાલે સવારે મંગળા આરતી ભોગ કરાવવામાં આવશે માતાજીને અને ત્યારબાદ 10 વાગ્યાની આસપાસ જે પોલીસ કર્મચારીઓ છે તેમને ધજા ચડશે અને એની સાથે જ પૂર્ણાહુતિ આ મેળાની થશે. પણ એ પહેલાં અત્યાર સુધીમાં 25 લાખથી વધારે ભાવિક ભક્તો છે અહીંયા મેળામાં આવી ચૂક્યા છે, પ્રવેશ ચૂકવી ચૂક્યા છે અને મા અંબાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. ચાચરના ચોકમાં અમે ઉપસ્થિત છીએ અને ચાચરના ચોકમાં જે રંગોળી કરવામાં આવી છે એ રંગોળીની સાથે સાથે ખૂબ જ સુંદર એવી અહીંયા લાઇટિંગ કરવામાં આવી છે અને લાઇટિંગની સાથે આ જે મંદિર પરિસર છે એ ઝળહળી ઉઠ્યું છે. જે પણ લોકો આવી રહ્યા છે અહીંયા પોતાના મોબાઈલના કેમેરામાં આ જે મંદિરની જે હુબહુ છે અત્યારે જોવા મળી રહ્યું છે. સુવર્ણથી ઝગમગતું હોય તે પ્રકારે આ મંદિર છે અત્યારે દ્રશ્યમાન થાય છે અને તમામ લોકો છે અહીંયા આવીને ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે સાથે પોતાના મોબાઈલના કેમેરામાં આ જે દ્રશ્યો છે તેને કંડારી રહ્યા છે. આમ તો એવું કહેવાય છે કે જ્યારે જ્યારે તમે સામાન્ય દિવસોમાં અંબાજી આવો છો ત્યારે તમને અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન હોતી નથી અને આજનો દિવસ એવો છે એક વર્ષમાં કે જ્યારે તમામ ભાવિક ભક્તો છે અહીંયા મંદિર પરિસરની અંદર અને ગર્ભગૃહની અંદર છે એ પોતાનો મોબાઈલ લઈ જઈ શકે છે. એટલે આજનો દિવસ તમામ ભક્તો માટે ખાસ છે કારણ કે દૂર દૂરથી તમામ લોકો આવ્યા છે, પગપાળા આવ્યા છે અને આળુકતા આવ્યા છે અને સાથે તેમના મોઢા પર એકમાત્ર એક જ નાદ છે અને એ નાદ છે કે માં અંબે, જય અંબે, બોલ માડી અંબે. અને આ નાદ સાથે તે લોકો પોતાની જે યાત્રા છે એ પૂરી કરી માતાજીના આશીર્વાદ મેળવી અને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. સાથે વાત કરવામાં આવે તો જે ભાવિક ભક્તો છે તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે થઈને ખૂબ જ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે કે ભાવિક ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે અને એક લાઇનથી તેઓ અંદર જાય તે પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એ પછી પગપાળા આવતા યાત્રિકો હોય તેમના માટે થઈને રૂટ પર કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે માતાજીની જે અહીંયા પૂજા કરવામાં આવે છે એ માત્ર ને માત્ર માતાજીનું જે યંત્ર છે વિસા યંત્રની અહીંયા પૂજા કરવામાં આવે છે અને આ પૂજાની સાથે જ માતાજીને અલગ અલગ જે આ 9 દિવસ એટલે કે નોમના દિવસથી જે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થાય છે અને પૂર્ણિમાના દિવસે આ મેળો છે તેની પૂર્ણાહુતિ થાય છે ત્યાં સુધી માતાજીને અલગ અલગ સવારી પર શોભાયમાન થશે. સાથે સાથે માતાજીના અલગ અલગ જે રૂપ છે તેના દર્શન છે અહીંયા લોકો કરી શકશે. આ વિષય યંત્રને એ રીતે શણગારવામાં આવે છે કે લોકોને એવું લાગે કે
માતાજીની મૂર્તિ અહીંયા બિરાજમાન છે અને અમે માતાજીનો સાક્ષાત્કાર કરી રહ્યા છીએ. એવું કહેવાય છે કે આ જે વિષયયંત્ર છે તેમાં 51 અક્ષરો લખેલા છે અને અહીંયા પૂજા આ વિષયયંત્રની કરવામાં આવે છે. સાથે સાથે ઉજ્જૈન અને નેપાળનું જે વિષયયંત્ર છે તે આની સાથે મળતું આવે છે અને લોકો અહીંયા આવે છે, ધન્યતા અનુભવે છે, માતાજીના આશીર્વાદ લે છે અને તેમના પરિવાર અને સર્વેનું સુખ શાંતિ માટેની એવી પ્રાર્થના માં અંબાની સમક્ષ કરે છે. એવું કહેવાય છે કે સતીનો અહીંયા હૃદયનો ભાગ પડ્યો હતો. જ્યારે વર્ષો પહેલાંની જે દંતકથાઓની વાતચીત કરવામાં આવે તો માં સતીના જે 51 ટુકડા થયા હતા તે અલગ અલગ જગ્યા પર પડ્યા હતા અને એ શક્તિરૂપ એ સામે આવ્યા હતા, એ શક્તિપીઠના રૂપે સામે આવ્યા હતા. ત્યારે અંબાજીની વાત કરવામાં આવે તો માં અંબાનું જે આ ધામ છે ત્યાં માતાજીનું હૃદય પડ્યું હતું અને લોકો માને પોતાના હૃદયની વાત કરવા માટે અહીંયા આવે છે અને શાંતિનો અનુભવ પણ લોકો અહીંયા કરતા જોવા મળ્યા. લોકો ચાચરના ચોકથી ચાલતા ચાલતા જ્યારે માતાજીના ગર્ભગૃહની અંદર માતાજીના આશીર્વાદ લેવા માટે જાય છે ત્યારે તેમના મોઢા પર એક સંતોષ પણ જોવા મળ્યો કે માતાજીના અમને શાંતિપૂર્વક અને ખૂબ જ સારી રીતે અહીંયા દર્શન થઈ ગયા. સાથે વાત કરવામાં આવે તો અહીંયાના જે સંઘો છે એ અલગ અલગ સંઘો છે અને એ સંઘોએ અત્યાર સુધી આવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંપરાગત પોશાક સાથે આ સંઘો અહીંયા આવ્યા હતા અને એ સંઘે કેટલાક લોકો 50 વર્ષથી અહીંયા આવી રહ્યા છે તો કેટલાક લોકો 45, કેટલાક લોકો 32 વર્ષથી તેમની પરંપરા છે અહીંયા જાળવી રાખી છે અને માત્ર વૃદ્ધો અને યુવાનો છે માતાજીની આસ્થા અને સખતભાઈ જોવા મળ્યો અને તે લોકો પણ આવનારા સમયમાં આ બધી જે સંસ્કૃતિ છે તે શીખે તે માટે તેમને તેમના માતા પિતાના પરિવારના લોકો છે એ બાળકો છે એ યુવાનો છે તેમને સાથે લઈને આવ્યા છે. અમારી સાથે ઘણા બધા આ જે લોકો છે એ લોકો અહીંયાથી જે સંઘ અંદર જઈ રહ્યા છે અને દૂરથી આવ્યા છે અમારી સાથે જોડાયા છે. ક્યાંથી આવ્યા છે? વડોદરા. વડોદરા ગણપતિ ચોથ 8 દિવસ. હા, દર્શન કરવાના છીએ. ચાલતા ચાલતા થાક લાગે પણ માતાજીને પરપના છે. માતાજીને પ્રાર્થના કરી છું કે બધાને સુખ શાંતિ રાખે. અમે સુદાસણથી અમદાવાદથી આવીએ છીએ. હા, દર વર્ષે આવીએ છીએ. તકલીફ કઈ નહીં, માતાજીની દયા છે. આપ જુઓ માતાજીના આશીર્વાદ તમામ લોકો મેળવી રહ્યા છે અને એક જ પ્રાર્થના કરી રહ્યા છે તે લોકો કે માની બસ એક ઝલક અમને જોવા મળે, માતાજીના અમે આશીર્વાદ લઈએ અને માતાજીના આશીર્વાદ અમારા ને અમારા પરિવાર પર બન્યા રહે તેવી પ્રાર્થના તમામ લોકોના મોઢા પર જોવા મળી છે. સાથે સાથે એક વસ્તુ અહીંયા નવી કરવામાં આવી છે. નવતર પ્રયોગ એટલા માટે કહી શકાય કે જો ગર્ભગૃહની અંદરથી જો લોકો પ્રસાદી લેવાનું ચૂકી ગયા હોય તો તેવા લોકો માટે થઈને અહીંયા 21 જેટલા કેન્દ્રો છે કે જ્યાંથી અલગ અલગ જગ્યા પરથી લોકો ટોકન આપીને જે માતાજીનો પ્રસાદ છે, પછી મોહન થાળ હોય કે ચીક્કી, એ તેઓ પોતાના ઘર માટે અને પરિવારના લોકો માટે લઈ જઈ શકે છે એ પ્રકારની આ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાચરનો ચોક છે અને ચાચરના ચોકમાં જ મેડિકલ કેમ્પ પણ અહીંયા રાખવામાં આવ્યો છે કે જ્યાં 24 કલાક તમામ જે સ્ટાફ છે અહીંયા કાર્યરત રહેશે અને જે આ જે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે તે લોકોને પગમાં ઈજા પહોંચી હોય, કોઈકનું બીપી ઘટી ગયું હોય કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય એ તકલીફ માટે થઈને અહીંયા દવાઓ રાખવામાં આવી છે અને તે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું ખૂબ જ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે અહીંયા પહેલીવાર એવું પણ બન્યું હતું કે માતાજીને 3 થી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને પુષ્પ વર્ષા માતાજીને અને તેમના જે ભાવિક ભક્તો કે જે દૂર દૂરથી આવી રહ્યા છે જે માતાજીને દંડવત પ્રણામ કરતા કરતા અને માં અંબાનું નામ હોઠ પર લઈને જ્યારે માં અંબાજીના આ ધામમાં આવી રહ્યા છે તમામ લોકો માટે આજે પુષ્પ વર્ષા કરવામાં આવી છે. ચાચરના ચોકથી માંડીને જ્યારે અંબાજીના ગર્ભગૃહ સુધી તમામ લોકો અહીંયા દર્શનનો લાભો લઈ રહ્યા છે તે લોકોના મોઢા પર માત્ર ને માત્ર એક જ નાદ છે કે માં ભગવતી તું અમારા પર કૃપા કરજે અને અમારા સઘળા દુઃખો છે એ દૂર કરજે અને અમારા પરિવાર અને સર્વનું કલ્યાણ કરજે તેવી પ્રાર્થના માત્ર ને માત્ર અહીંયા આવનારો દરેક વર્ગ છે એ કરી રહ્યો છે. વત્સલ. બિલકુલથી દીક્ષિતા.